નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 10, કાવ્ય નંબર 7, સુભાષિત કુસુમાની. સુભાષિત કુસુમાની એટલે મિત્રો કુસુમમ. આપણે જાણીએ છીએ કુસુમમ કુસુમે કુસુમાની, વનમ વને વનાની, ફલમ ફલે ફલાની. તો ઘણા બધા પુષ્પોની વાત છે, ફૂલોની વાત છે. હા, અને સુભાષિત એટલે શું? તો વર્ષોની પરંપરા રહી છે કે સંસ્કૃતની અંદર ઘણા બધા સુભાષિતો આપણને જોવા મળે છે. સુભાષિતનો અર્થ શું છે હું તમને સમજાવું, બરાબર? આગળ આપણે એનો પરિચય મેળવીએ, પછી હું તમને ક્રમશઃ આના શ્લોકો સમજાવું, બરાબર મિત્રો? ચલો તો બધા ધ્યાનથી સાંભળજો. સર્વપ્રથમ આપણે પરિચય મેળવી લઈએ. સુષ્ટુભાષિતમ સુભાષિતમ, હા, મારા મત પ્રમાણે સુષ્ટુભાષિતમ ઇતિ સુભાષિતમ. હા, અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. હા, સુ એટલે સુષ્ટુ એટલે સારું, અને ભાષ ધાતુ એટલે ભાષા, ભાષા એટલે બોલવું, બરાબર? અને ભાષિતમમાં ત કે ઈત પ્રત્યય લાગે છે, અને ત કે ઈત પ્રત્યય એ કયા કૃદંતના છે? તો કર્મણીભૂત કૃદંત છે, અને કર્મણીભૂત કૃદંતનો જે ગુજરાતી અર્થ છે એ છે ક્રિયા પ્લસ લોલા લીલું, બરાબર? તો ભાષિતમ એટલે ઈત લાગ્યો છે એટલે કહેવાયેલું, અને સુષ્ટુ એટલે સારું, જે સારા કહેવાયેલા સુવાક્યો છે, સુવચનો છે, સુવિચારો છે, જેને આપણે સુભાષિત કહી શકીએ છીએ, બરાબર મિત્રો? તો સરસ રીતે તમને સમજાયું હશે કે સુભાષિત એટલે શું. આપણને જીવનમાં આગળ વધવા માટે ડગલે ને પગલે જે સારા સારા વિચારો છે એ એક બળ પૂરું પાડે છે, પ્રેરણા મોટિવેટ કરે છે, એમ આ સુભાષિતો પણ આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે તે એક કાવ્યનું પ્રસ્તાવના છે, કાવ્યની પ્રસ્તાવના છે, પરંતુ હું તમને મારી રીતે મારા શબ્દો દ્વારા સમજાવી રહ્યો છું. હા, તો આપણે જોઈએ આગળ શું કહેવા માગે છે. તો સુષ્ટુભાષિતમ સુભાષિતમ અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. હા, ખૂટે એવું નથી, અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીયામ ત્રીણી રત્નાની, પૃથ્વીયામ એટલે પૃથ્વીમાં, પૃથ્વી પર ત્રીણી રત્નાની એટલે કે છે કે ત્રણ રત્ન છે. હા, ત્રણ રત્નો છે. જલમ અન્નમ સુભાષિતમ, આ વાક્ય દ્વારા સુભાષિતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે જેટલું મહત્વ આપણે જીવન ન જીવી શકીએ જલ અને અન્ન, હા, એટલે ખાવાનું અને પાણી, હા, એટલે કે ખોરાક પાણી વગર આપણે જીવન ન જીવી શકીએ, તો એટલું જ મહત્વ એની સાથે સુભાષિતને મૂકી અને એટલું જ મહત્વ અહીં એનું મૂલ્ય આંકવામાં આવ્યું છે, બરાબર? એટલે કે છે કે ત્રણ રત્નો છે ને એમાં જળ અને અન્ન છે, એવું જ સુભાષિત પણ એના તુલ્ય છે, એટલે એનું મહત્વ શું છે આપણે સમજી શકીએ છીએ, બરાબર મિત્રો? આગળ વધીએ. એ જ વસ્તુ આગળ સમજાવી છે કે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે, જળ અન્ન અને સુભાષિત. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે, બરાબર? તો આ રીતે સુભાષિતનું મહત્વ અહીં સમજાવવામાં આવ્યું છે. આપણે આગળ પ્રસ્તાવનાને ચાલુ રાખીએ, બરાબર? શું કહેવા માગે છે ચલો જોતા રહો. સંસ્કૃતના સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે, બરાબર? હા, સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર
કોઈ સ્થળ કાળનું બંધન નથી. સ્થળ એટલે જે તે જગ્યા, પ્લેસ, અને કાળ એટલે સમય. તો જેટલું ભૂતકાળમાં જાણીતા હતા એટલા આજે પણ ઉપયોગી છે, બરાબર? એટલે સ્થળ કાળનું કોઈ એની સાથે કોઈ બંધન નથી. એ બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે, જેમ મેં આગળ વાત કરી તે રીતે. અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. ઉપક્રમ એટલે એક આયોજન હોય છે, યોજના હોય છે. વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે જ, બરાબર? આપણે આગળ વધીએ. પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે, બરાબર? ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો આપણને જોવા મળે છે સુભાષિતમાં, બરાબર? એક વાત કહી દઉં કે ઘણીવાર આપણે કહીએ લીમડો કડવો હોય છે. અલે ભાઈ, લીમડો તો કડવો હોય પણ એના ગુણ કેવા હોય? એના ગુણ આપણા માટે મીઠા, મધુરા હોય છે, મધુર હોય છે. તો એ રીતે એમ કહેવાય કે સુભાષિતની અંદર કોઈ બાબત હોય એ કડવી હોય, તેમ છતાં તે આપણા જીવનમાં જો ઉતરીએ તો એના જે ફળ છે એ ફળ મીઠા હોય છે, આપણી માટે મધુર હોય છે. જેમ નાનું બાળક ઘરમાં બીમાર પડ્યું હોય, આ હું તમને મારી રીતે વાતો કરું છું, હા, સ્ક્રીન ઉપર છે એવું બોલતો નથી, એ તો હું તમને સમજાવું છું. પણ જેવી રીતે વર્ગમાં મને કહેવાની આદત છે કે વિદ્યાર્થીઓને પહેલાં એનો પ્રસ્તાવના ટૉપિક ક્લિયર કરાવવો પડે તો એને એ શ્લોકો સમજાશે. હા, તો સુભાષિતોને સમજવા માટે હું તમને પહેલાં થોડું સુભાષિત શું છે કમ્પ્લીટ ક્લિયર કરાવું. નાનું બાળક ઘરમાં બીમાર પડે, હવે એનામાં એટલી સમજણ શક્તિ હોતી નથી કે ચાલો ઉઠો અને દવા લઈ લો, કડવી હોય તો પણ પી લો, ગોળી હોય તો પણ ગળી લો, નો આવું હોતું નથી. તેમ છતાં એની માતા, મધર, માતા શું કરે છે? એ બાળકને એ દવા ગાળી દે, આખી ગોળી ન ગળી શકે તો શું કરે, ચમચીમાં ગાળી દે. હવે એ કડવી હોય તો એ ન પી શકે, તો એની અંદર શું કરવું પડે ભાઈ? દવા તો આલવી છે ગમે તે રીતે, તો થોડુંક મધ કે થોડુંક ગોળ, મધુર કે મીઠાશ ઉમેરે અને બાળકને પીવડાવી દે. હા, કેમ કે એને ખબર છે કે આ દવા આપવાથી એની તબિયત ઠીક થશે, બરાબર? એવી રીતે એમ કહેવાય કે કડવા વચનો હોય પણ એ સ્વીકારવાથી આપણું જીવનનું જે લક્ષ્ય છે એ આપણે પૂરું પાડી શકીએ અને આપણા જીવનને આપણે સફળ બનાવી શકીએ. તો આ સુભાષિતો ખૂબ જ જીવન માટે જરૂરી છે, બરાબર? તો કેવા કેવા સુભાષિતો આપણને આ 7 સુભાષિતો અહીં આપવામાં આવ્યા છે તો એની થોડી વાત કરીએ. પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સૌથી પહેલો છે, એમાં છે સજ્જનોના વચનોનું મૂલ્ય. કે ભાઈ, સજ્જન હોય છે ગુડ મેન, ગુડ પર્સન, તેના વચનોની શી કિંમત હોય, વચનોનું શું મૂલ્ય હોય, બરાબર? બીજું છે વૃક્ષોની ઉપયોગિતા, કે વૃક્ષ છે એ કેટલું જરૂરી છે. વૃક્ષની તુલના જો કે મહાપુરુષ સાથે કરવામાં આવી છે. ત્રીજું છે પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ. તમારે ગુણ પ્રાપ્ત કરવા છે પણ કંઈ એમને એમ નહીં મળે, ઘણો પ્રયત્ન કરવો પડશે. હા, તો પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ. અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ. હવે જેનું ચિત્ત છે ને, મન, એ અવ્યવસ્થિત છે તો એ સમાજ માટે કેટલો નુકસાનદેહ સાબિત થશે એ આપણને આ શ્લોક દ્વારા જાણવા મળશે. એના પછી છે વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, કે તમે વ્યક્તિની પરીક્ષા કઈ કઈ રીતે લઈ શકો છો. એના પછી છે મહાપુરુષોના અનુકરણીય ગુણો, બરાબર? કે મહાપુરુષોમાંથી આપણે શું લઈ શકીએ, ઘણા બધા મહાપુરુષો થઈ ગયા તો એમના જીવનમાંથી આપણે શું મેળવી શકીએ, બરાબર?
એની વાત કરી છે. ત્યારબાદ છે ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારુ વર્ણન, એ કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો મૂલ્ય એ દેખાતા નથી કે ભાઈ આનું આટલું મૂલ્ય, આનું આટલું મૂલ્ય, જેને આપણે વેલ્યુ કહીએ છીએ, એ કંઈ દેખાય નહીં. પણ એ તો વ્યક્તિના કાર્ય ઉપરથી ખબર પડે કે તે કેટલો મૂલ્યવાન વ્યક્તિ છે, એનામાં રહેલા સદગુણો તેમજ જીવન કૌશલ્યોનું જે સિંચન કરવાના ઉપદેશ સાથે આ સુભાષિત કુસુમો, એટલે કે જે પુષ્પ છે, ફૂલો છે, આપણને એક સુગંધિ પૂરી પાડે છે, તો એ અહીં પ્રસ્તુત છે. બરાબર, તો સુભાષિત સમજાવવાનું મેઇન કારણ એ હતું કે આવા સુભાષિતો તો ઘણા બધા હશે, આગળ પણ આપણે આવશે, અને ભૂતકાળમાં પણ આપણે જે પાઠ્યપુસ્તકો ભણ્યા છીએ એમાં પણ આવા ઘણા બધા સુભાષિતો હતા. પરંતુ મિત્રો, સુભાષિતોને સમજીને આપણે જીવનમાં ઉતારીશું તો આપણને બે ફાયદા થશે. ભણવાનું તો થશે જ, પણ સાથે સાથે આપણે એક સારા વ્યક્તિ તરીકેની આપણી છબી, આપણી છાપ સમાજમાં આપણે ઊભી કરી શકીશું. બરાબર, તો સંસ્કૃત આપણને એક સારા સંસ્કારી બનાવે છે અને સુભાષિતો એ એની મુખ્ય બાબત છે. તો 7 શ્લોકો છે, એમાંથી હું તમને અત્યારે 4 શ્લોકો આજે સમજાવીશ. બીજા 3 શ્લોકો છે એ આપણે બીજા ભાગમાં સમજીશું. બરાબર મિત્રો, તો આપણે સમજીએ આગળ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો પીડીએફ, હું તમને પીડીએફ મોકલવાનો છું. તમારે ઘરે રહીને સુંદર કાર્ય કરવાનું છે. તો 7મો કાવ્ય સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો. બરાબર, કૃતિ એમ કહી શકાય કે ઘણા બધા સાહિત્યકારો સુભાષિતો રચે છે, તો કોઈ એકની એના ઉપર કોઈ સિક્કો નથી કે ભાઈ આ એક કવિએ લખ્યું, આ લેખકે લખ્યું. તો બધા જ કવિઓ અને લેખકોના જે સુભાષિતો છે, એક બહુ મોટા સંગ્રહ જેને કહેવાય સુભાષિત રત્ન ભાંડાગાર. ભાંડાગારનો મતલબ છે ભંડાર. બરાબર, રત્ન સમાન, એક કિંમતી રત્ન હોય ને એની રીતે, તો એની આવો એક ગ્રંથ છે, એની અંદર બધા સુભાષિતોનો સમાવેશ થયેલો છે. તો એમાંથી અહીં શ્લોકો લઈ શકાયા છે એવું આપણે ગણી શકીએ. એટલે આનો કોઈ કરતા એક ન કહી શકાય, ઘણા બધા છે એટલે લખેલા નથી. પણ સુભાષિત રત્ન ભાંડાગાર એ કૃતિ, એમાંથી આ સુભાષિતો લેવાયા છે એવું આપણે સમજી શકીએ. બરાબર, ચલો તો આપણે આગળ વધીએ અને તમને પહેલો શ્લોક હું સમજાવું, જેના શબ્દાર્થ મેં અહીં લખીને તમને સમજાયા છે. સદવિહિતુ લીલયા પ્રોક્તમ. બરાબર, બિહિ, બિહિ એટલે તૃતીય વિભક્તિ બહુવચન. બરાબર, થી થકી વડે દ્વારા, તું એટલે તો, સદભિહિ એટલે સજ્જનો દ્વારા, તું એટલે તો, લીલયા પ્રોક્તમ. હવે લીલા, લીલા એટલે રમત, જેમ કૃષ્ણ ભગવાન લીલા કરતા ને, કૃષ્ણ લીલા, બાળ લીલા. તો લીલાનો મતલબ છે સરળતા અથવા રમતમાં, અને પ્રોક્તમ એટલે પ્ર પ્લસ ઉક્તમ એટલે કહેવાયેલું. બરાબર, કર્મણીભૂત કૃદન છે અને ગુજરાતી અર્થ થશે ક્રિયા પ્લસ લોલા લીલું. બરાબર, ત કે ઈત આવે, કર્મણીભૂત કૃદન, પ્ર પ્લસ ઉક્તમ. ઓકે, તો સદ્વિહિતુ સજ્જનો દ્વારા તો રમતમાં કહેવાયેલું શિલાલિખિતમ અક્ષરમ. હા, શિલા પર લખાયેલ અક્ષરરૂપ છે. બરાબર, સજ્જનો દ્વારા તો કહે છે કે રમત રમતમાં કહેવાયેલું જે છે એ શિલાલિખિતમ અક્ષરમ, એટલે કે શિલા પર, એટલે કે એક શિલા એટલે પથ્થર, પથ્થર પર કોતરીને જે લખવામાં આવે છે, કોતરકામ કરીને, એને શિલાલેખ કહેવામાં આવે છે. તમે સામાજિક વિજ્ઞાનમાં એસએસમાં પણ ભણો છો કે અશોકનો શિલાલેખ. હા, તો એવા શિલાલેખો પ્રસિદ્ધ બન્યા છે કે જે ઘણા વર્ષો પહેલાં પણ હતા, આજે પણ છે. હવે એને થોડી કોઈ કાટ લાગવાનો હતો, લોખંડ છે તો કાટ લાગી જાય એવું નથી, એ જેવું છે ને એવું ને એવું તમને મળી આવે, એટલે અડગ છે, અચલ છે, એ ડગી શકતું નથી, ચલી શકતું નથી. બરાબર, એટલે એક પરફેક્ટ છે એમ કે ભાઈ સજ્જનો રમત રમતમાં બોલી જાય, તેમના વચનોનું મૂલ્ય શું.
શિલા પર લખાયેલા અક્ષરરૂપ છે. હા, પરફેક્ટ એમ, બરાબર, સંપૂર્ણ બની જાય. અને બિલકુલ એનો ઓપોઝિટ એટલે વિરોધી, અસદભિહી. અ આવવાથી ઓપોઝિટ એટલે નેગેટિવ, એટલે કે વિરોધી બની જશે. અસદભિહી એટલે દુર્જનો, સજ્જનનો વિરોધી દુર્જન. સુ એટલે સારા માણસો અને દુ એટલે ખરાબ માણસો. જીવનમાં સિક્કાની બે બાજુ હોય છે, બધા માણસો સારા હોતા નથી. તો અસદભિહી એટલે દુર્જનો દ્વારા શપથે નપી, શપથ, શપથ એટલે સોગંદ. અને તૃતીય વિભક્તિ છે થી તકી વડે દ્વારા, અપી એટલે પણ, એટલે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેવાયેલું. જલે લિખિતમ અક્ષરમ, જોયું મિત્રો, જલે લિખિતમ અક્ષરમ. જલે એટલે સપ્તમી વિભક્તિ પાણીમાં, લિખિતમ એટલે લખાયેલું, અને અક્ષર જેવું છે, પાણીમાં લખાય. પાણીમાં લખી શકાય મિત્રો, વિચારો, પાણી પર લખી શકાય, ન લખી શકાય? હા, જો પાણીમાં લખી ન શકાય એટલે કે એમના વચનોનું કોઈ મૂલ્ય હોતું નથી. એટલા માટે સજ્જન એ સજ્જન હોય છે અને દુર્જન એ દુર્જન હોય છે. દુર્જનોના વચનોનું કોઈ મૂલ્ય કરતું નથી, બરાબર, એમના વચનોની કોઈ કિંમત હોતી નથી, બરાબર. તો સજ્જનો રમત રમતમાં બોલી જાય તો પણ એ શિલાલેખ બની જાય, એટલે કે અડગ અચલ બની જાય. અને દુર્જનો જો સોગંદ ખાય ને તો પણ એક જૂઠી ખોટી, પાણીમાં, પાણીમાં લખી ન શકાય. લખાય તો આપણે લખી શકાય નહીં, લખીએ તો ટકી પણ ન શકે, એટલે એમના વચનોનું કોઈ મૂલ્ય હોતું નથી. ઓકે, તો આ પહેલો શ્લોક આપણે સમજાવ્યો. તમે એનો શ્લોક જે છે કે સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અસદભિ શપથે નાપી જલે લિખિતમ અક્ષરમ, એ શ્લોક તમારે લખી દેવાનો. ત્યારબાદ આ શબ્દાર્થ લખવાના પીડીએફ દ્વારા, અને અંતમાં એનો ગુજરાતી અનુવાદ સળંગ ગુજરાતી ક્રમશઃ લખી દેવું, ફકરા સ્વરૂપે એ તમારું ભાષાંતર થશે. તો આ રીતે તમારે આ લેસન પૂરું કરવાનું. ચલો આગળ આપણે બીજા શ્લોકની વાત કરીએ. ફલચ્છાયા સમન્વિત મહાવૃક્ષ સેવિતવ્ય યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે, બરાબર. તો સેવિતવ્ય મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે, આ શ્લોક છે. હવે મિત્રો જુઓ શું કહેવા માગે છે કે ફલચ્છાયા, વચ્ચે ચ તમને જોવા મળે છે, નાનો ચ, ચ એટલે અને, ફળ અને છાયડો, છાયો. તો ફળ અને છાયડાવાળા મહાવૃક્ષ, વિશાળ વૃક્ષ, મહાવૃક્ષનું સેવિતવ્ય એટલે સેવન કરવું જોઈએ. વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ, એને અપનાવવું જોઈએ. એટલે વિશાળ વૃક્ષની નીચે તમારે બેસવું જોઈએ, વૃક્ષમાંથી જે જે મળે છે એનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. હવે મિત્રો વૃક્ષ આપણને ઘણું બધું આપે છે. વૃક્ષનું તો આપણે જેટલા ગુણગાન ગાઈએ ને તેટલા ઓછા છે મિત્રો. તો વૃક્ષ આપણને ઘણું બધું આપે છે. હવે આગળ વધીએ કે ઘણા બધા વૃક્ષો છે, તમને છાંયડો તો આપશે, બરાબર, ફળ પણ આપશે. પણ હવે બધા વૃક્ષો ફળ આપે એવું હતું નથી, બરાબર. તો યદિ દૈવાત ફલમ ન અસ્તિ, નાસ્તિ એટલે ન પ્લસ અસ્તિ, યદિ દૈવાત ફલમ ન અસ્તિ, અસ્તિ એટલે છે અને નાસ્તિ એટલે નથી, દૈવમ એટલે ભાગ્ય, પંચમી વિભક્તિ છે, ભાગ્યને લીધે, ભાગ્યના કારણે, એટલે કે દૈવાત એટલે ભાગ્યવસાત, ફલમ ન અસ્તિ એટલે ફળ ન હોય, બધા વૃક્ષોને ફળ હોતું નથી. છાયા કેમ નિવાર્યતે, તો જેનો છાંયડો છે, છાયા છે, એને કોણ નિવારી શકે? ફળ ન હોય તો કંઈ નહીં, છાયો તો છે, એના છાંયડા નીચે આપણે સરસ રીતે આરામ કરીએ, ઠંડો ઠંડો પવન આવે, શીતળતા હોય આપણને, આપણા શરીરને આપણને ઠંડક આપે, આપણા મનને તૃપ્ત કરે. હા, ફળ હોય તો વધારે ફાયદો થાય, પણ ફળ નથી તો છાંયડો તો છે જ. તો વૃક્ષ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. તો આ શ્લોક તમારો જે છે એને આપણે આ રીતે સમજી શકીએ અનુવાદમાં. બીજું કે અર્થ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી છે આ, વેરી વેરી મોસ્ટ આઈએમપી છે અર્થ વિસ્તાર માટે.
જે તમારા વિભાગ ડી સોરી છેલ્લો વિભાગ ઈ ઈ વિભાગમાં ત્રણ ગુણ માટે પૂછાશે. તો એ શ્લોકનું તમારે અનુવાદ કરવાનું, એટલે કે એનો અર્થ કરવાનો, અને પછી અર્થ વિસ્તાર કરીને તમારે બે ત્રણ પેરેગ્રાફમાં સરસ રીતે એને એક્સપ્લેન એટલે કે સમજાવવાનું. ઓકે, ત્રણ ગુણ માટે પૂછાશે. હવે આની અંદર શું સમજાવી શકાય કે જે મહાન વૃક્ષ છે, તો મહાન વૃક્ષનો આપણે આશરો લેવો જોઈએ. તો દરેકના જીવનમાં કોઈક ને કોઈક ગુરુ, કોઈ મહાપુરુષ હોવો જોઈએ. એટલા માટે કે જીવનમાં ડગલે ને પગલે મુસીબતો આવતી હોય. હવે આપણે એકલા એનું સોલ્યુશન ન કાઢી શકીએ. તો જો મહાપુરુષ હોય તો આપણને એમ લાગે કે આપણે એના શરણમાં જઈએ, અને આપણે એના શરણમાં જઈશું તો એવું થશે કે આપણી સમસ્યાનું સમાધાન થઈ જશે. ગુરુ બિન જ્ઞાન કહાશે લાવું, એવું આપણે કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન કહાશે લાદ્યું. તો ભાઈ ગુરુ વગર જ્ઞાન ક્યાંથી આવે? તો દરેકના જીવનમાં ગુરુ હોય છે, મહાપુરુષ હોવો જ જોઈએ. તો તમે મહાપુરુષના શરણમાં જાઓ તો આવેલી મુસીબતને, કોઈ મોટી મુસીબત આવી ગઈ હોય તો મહાપુરુષ પોતાના બુદ્ધિ અને બળના લીધે એ સ્વયં પણ એમાંથી ઉગરી શકે, એટલે કે બચી શકે, અને તમને પણ બચાવી શકે. હા મિત્રો, તમને પણ બચાવી શકે. હા તો આ શ્લોકને આપણે આ રીતે સમજીશું, એનો અર્થ વિસ્તાર પણ આ રીતે સરસ રીતે કરીશું. બરાબર, ચલો આપણે આગળ વધીએ, ત્રીજા શ્લોકમાં જઈએ. યથા મહતા યત્નેન, યથા એટલે જેમ, મહતા એટલે મહત એટલે મોટા, અહીં એનો મતલબ છે ભારે, યત્ન એટલે પ્રયત્ન, તૃતીય વિભક્તિ છે, જેમ ભારે પ્રયત્નથી શિલા, શિલા એટલે ફરીવાર શબ્દ આવ્યો છે, શિલા પર પથ્થર, શિલા એટલે પથ્થર, અને શૈલમ, શૈલમ એટલે પર્વત, અને શૈલે એટલે સપ્તમી વિભક્તિ છે, જેમ આગળ જલે, જલે એટલે પાણીમાં અથવા પાણી પર, માં પર ઉપર સપ્તમી વિભક્તિ, તો શૈલે એટલે પર્વત પર, અને આરોપ્યતે એટલે આરોપણ કરવામાં આવે છે એટલે ચડાવવામાં આવે છે. બરાબર, તો જેમ ભારે પ્રયત્ન કરવાથી શિલા શૈલે આરોપ્યતે, એટલે શિલાને એટલે કે પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે. ક્ષણે નાદ નિપાત્યતે, નિપાત્યતે એટલે ની એટલે નીચે, અને પાત એટલે પતન કરવું એટલે પાડવું. હવે ભાઈ ભારે પ્રયત્ન કરીને તમે બહુ મોટો પથ્થર હોય ને તમે પર્વતની ટોચે પહોંચાડો, કેટલો બધો શ્રમ લાગે બોલો. મોટા મોટા ક્રેન બોલાવવા પડે, ઘણા માણસોની મદદ લેવી પડે, અને ત્યારે જઈને તમે એ મોટા પથ્થરને, મોટી શિલાને પર્વતની ટોચે, પર્વતની ટોચે પહોંચાડી શકો. હા, ઉપર ઉઠાવવા માટે, ઉપર ઉઠાવવા માટે, ઉપર ચડાવવા માટે આટલો બધો પ્રયત્ન કરવો પડે છે. બરાબર, ક્ષણે ન અધ નિપાત્યતે, પણ ક્ષણવારમાં, હા ક્ષણવારમાં એટલે એક જ ક્ષણ, એક જ પળમાં નિપાત્યતે એટલે તેને નીચે પાડી શકાય છે. કેમ નીચે પાડી શકાય છે? તો તમે સમજી ચૂક્યા હશો કે પર્વતને એક ઢાળ હોય છે, ઢોળાવ. હવે ઢાળ ઉપર તો એ રગડે, હવે તમે એક આંગળીનો ઇશારો કરો અને જો એ થોડું ઘણું ખસી જાય તો પછી કશું મહેનત કરવી પડતી નથી. ગરબડ 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 કરતાં તે સીધી શિલા નીચે તળેટીમાં આવી જાય, ત્યારે પછી કોઈ મહેનત કરવી પડતી નથી. બરાબર, તો ક્ષણે ન અધ નિપાત્યતે, ક્ષણવારમાં તેને આપણે નીચે પાડી શકાય છે. તથાત્મા ગુણ દોષયો હો, આ વાત આપણને સમજાવે છે કે તેમ આત્મા ગુણ દોષયો હો, યો હો એટલે ષષ્ઠી સપ્તમી વિભક્તિ દ્વિવચન, કારણ કે બેની વાત કરી છે, ગુણ અને દોષ. બરાબર, તો આપણો આત્મા છે જે મનુષ્ય છે, એ ગુણની બાબતમાં એને ક્વોલિટી એક સારા બનવું છે, ગુણવાન બનવું છે, તો વર્ષોની મહેનત લાગે, એક એક કદમ એક એક પગલું ફૂંકી ફૂંકીને ભરવું પડે, બધી બાબતોનું એને ધ્યાન રાખવું પડે, ત્યારે જઈને એ વ્યક્તિ સારો બની શકે છે. બરાબર, પરંતુ ખરાબ બનવું હોય તો
તો આટલી બધી મહેનત કરવી પડતી નથી. હા, બે ચાર માણસોની વચ્ચે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, કોઈનો કોલર ખેંચ્યો, હા, અને તરત જ ઓહો સાહેબ આવા, અમે તો આવા નહોતા જાણ્યા. તો મિત્રો, ખરાબ બનવા માટે તો એક પડખ આપી છે, ક્ષણવારમાં તમે બગડી શકો, પણ સારા બનવું હોય તો વર્ષોની મહેનત લાગે. એટલે ગુણની બાબતમાં ઉપર ઉઠવું હોય તો ઘણા વર્ષોની મહેનત લાગે, અને દોષની બાબતમાં નીચે પડતા વાર લાગતી નથી. બરાબર મિત્રો? તો આ રીતે આપણે આ શ્લોકને સમજી શકીએ છીએ. બરાબર, હવે આપણે આગળ વધીએ. ચોથા શ્લોકની આપણે વાત કરીએ મિત્રો. ચોથો શ્લોક અને છેલ્લો શ્લોક આ ભાગનો આપણે જોઈએ. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. આ શ્લોક છે હું જે બોલ્યો એ, એટલે પુસ્તક પણ તમે સામે રાખશો તો શ્લોકમાં જે સંધિ વગેરે છે એ તમે સમજી શકશો. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ એટલે શું કહેવા માગે છે કે ક્ષણવારમાં રુષ્ટ એટલે રોષે ભરાયેલા, અને ક્ષણે તુષ્ટ એટલે ક્ષણવારમાં સંતુષ્ટ થયેલા. બરાબર, ક્ષણવારમાં રોષે ભરાયેલા અને ક્ષણવારમાં સંતુષ્ટ થયેલા. બરાબર મિત્રો, ક્ષણવારમાં રોષે ભરાતા અને ક્ષણવારમાં સંતુષ્ટ થયેલા. અવ્યવસ્થિત ચિત્તસ્ય, બરાબર મિત્રો, હવે જેનું ચિત્ત અવ્યવસ્થિત છે. બરાબર, તો ફરીવાર એકવાર સમજી લઈએ આ શ્લોકને આપણે, કે એક ક્ષણવારમાં રોષે ભરાય અને ક્ષણવારમાં ખુશ થઈ જાય. ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનાર, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, હા, દરેક ક્ષણે, દરેક પળે, દરેક ક્ષણે, રુષ્ટ અને તુષ્ટ બંને ઓપોઝિટ શબ્દો છે, વિરોધી શબ્દો છે, કે રોષે ભરાતા અને સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તસ્ય, જેનું ચિત્ત જેનું મન કેવું છે, અવ્યવસ્થિત છે. તો અવ્યવસ્થિત ચિત્તવાળાને સ્ય એટલે નોનીનું ના, જેનું મન અવ્યવસ્થિત છે, એવા વ્યક્તિની પ્રસાદોપી એટલે પ્રસાદ પ્લસ અપી, આ વિસર્ગ સંધિ થઈ છે. વિસર્ગનો ઓ એટલે પ્રસાદો, અને જે અવગ્રહ છે ડ જેવી નિશાની, જે ડ નથી પણ એ અવગ્રહ છે, જે લખાય છે પણ ઉચ્ચાર થતો નથી, તો અવગ્રહનો અ થાય અને અનો અવગ્રહ થાય. તો પ્રસાદોપી એટલે પ્રસાદ અહ પ્લસ અપી, અને પ્રસાદ એટલે કૃપા, અને ભયંકર એટલે ભય કરનારી એટલે ભય આપનારી હોય છે. તો ભાઈ, જેનું મન અવ્યવસ્થિત હોય, એક પળમાં ખુશ થઈ જાય અને બીજી પળે પાછો ઉદાસ થઈ જાય, એટલે કે ગુસ્સે થઈ જાય, રોષે ભરાઈ જાય, ખુશ થવું, સંતુષ્ટ થવું અને રુષ્ટ થવું એટલે રોષે ભરાવું. તો જેનું મન અવ્યવસ્થિત છે એની કૃપા, એની દયા પણ લેવી જોઈએ નહીં. એકદમ ખુશ થઈ જાય ને તમને ઘણું બધું આપી દે કે લો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, અને પછી એક પળ પૂરી થાય, એક ક્ષણ, પાછું લાય, ચલ લાય, પાછું પાછું લાવ, હા, એકવાર ખુશ થઈને તમને બધું આપી દે ને પછી બીજી પડે કે પાછું લાય, તો ભાઈ એવા મિત્રનું કશું લેવું જોઈએ નહીં. જેનું મન વ્યવસ્થિત નથી, અવ્યવસ્થિત છે, હા, જેનું મન એક ક્ષણમાં તો ગુસ્સે થઈ જાય, એક ક્ષણમાં પાછો ખુશ થઈ જાય, તો એની કૃપા પણ ભય આપનારી એટલે ભય કરનારી હોય છે. તો આ રીતે આપણે ચાર સુભાષિતો આજે જોયા. પહેલા સુભાષિતમાં આપણે જોયું કે સજ્જનોના વચનોનું મૂલ્ય, બીજા શ્લોકમાં આપણે જોયું કે મહાવૃક્ષનું સેવન કરવું જોઈએ, એ રીતે દરેકના જીવનમાં એક મહાપુરુષ, એક ગુરુ કે ગુરુજી એટલે કે મહાપુરુષ હોવો જોઈએ, જે આપણને સંકટ સમયે, એક સંકટ સમયની સાંકળ બની શકે, એટલે કે સંકટ સમયે બચાવી શકે. ત્રીજો શ્લોક તમારી સ્ક્રીન ઉપર જ છે કે ભારે પ્રયત્ન કરવાથી જેમ શિલાને પર્વત પર ચડાવાય છે, ક્ષણવારમાં નીચે પાડી શકાય છે. તો ગુણને
દોષ, બરાબર. આત્મા ગુણ અને દોષની બાબતમાં આ શ્લોક આપણને સમજાવીએ છે કે સારા બનવું હોય તો વર્ષોની મહેનત લાગે, ખરાબ બનવામાં તો સમય લાગતો નથી. અને ચોથો શ્લોક મેં તમને સમજાવ્યો કે એક એક ક્ષણમાં જો કોઈનું મન ચંચળ છે, અવ્યવસ્થિત છે, તો એની કૃપા એની દયા પણ લેવી જોઈએ નહીં. તો મિત્રો, આ ચાર શ્લોકો વ્યવસ્થિત સમજો. હજુ પણ ત્રણ શ્લોકો બાકી છે, એ તમને બીજા ભાગમાં હું સરસ રીતે સમજાવીશ. ઘણી બધી સ્ટોરી પણ એની સાથે હું જોડીશ, જેથી તમને ઘરે બેઠા બેઠા મનોરંજન મળી રહે, બરાબર. તમને મારો આ પાઠ ગમ્યો હશે અને ચોક્કસ તમે આ પાઠને વ્યવસ્થિત આખો લેસન જોજો, બરાબર. ખબર ન પડે તો એકથી વધારે વાર પણ તમે જોઈ શકશો, બરાબર. મિત્રો, સર્વને મારા જય રાજારામ.